કચ્છમાં ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ સારો થયો પરંતુ વનવગડામાં ઘાસ ન ઉગતા કચ્છમાં ઘાસચારાની તીવ્ર તંગી સર્જાઈ છે કચ્છમાં પૈસા ખર્ચતા પણ ઘાસનો તણખલું પણ મળતું નથી તેવામાં કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન દ્વારા કચ્છમાં અછત જાહેર કરાય તેવી માંગ કરાઈ છે હજુ તો શિયાળો જ છે ત્યાં કચ્છમાં ઘાસચારાની તંગી સર્જાઈ છે કચ્છમાં ગત ચોમાસામાં વરસાદ ગમે તેટલો સારો પડ્યો હોય પરંતુ એક ધારા થયેલા વરસાદને કારણે વનવગડામાં ઘાસ ઉગ્યું નથી તેવામાં હાલ પૈસા ખર્ચતા પણ કચ્છમાં ઘાસ મળતું નથી પરિણામે ગૌશાળા તેમજ પાંજરાપોળ સંસ્થાઓને ઢોરનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે કચ્છમાં બિલકુલ ઘાસ ચારો ન હોતા બહારથી ઘાસ મંગાવવું પડે છે પરિણામે તે ખૂબ જ મોંઘું પડે છે આ સ્થિતિમાં કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા એવી માંગ કરાઈ છે કે કચ્છમાં અછત જાહેર કરાય કેમ કે કચ્છમાં તો બિલકુલ ઘાસ નથી

મોંઘું ઘાસચારાથી ફંડ પણ બધા પાસે ખલાસ થઈ થઈ ગયો છે એટલે ઘાસચારો મંગાવવો પણ ભાવે પરવડે એમ નથી કચ્છમાંથી ઘાસચારો મળતો જ નથી ને મળી શકે એમ છે જ નહીં કચ્છ બહારથી મંગાવો તો આજે અગિયારથી બાર રૂપિયા કિલો ઘાસ આવે છે તે સામાન્ય ગૌશાળા કે પાંજરાપોર એમાં પહોંચી વળે એમ નથી સામાન્ય નિર્મય એવો છે કે અમુક ઇંચ વરસાદ થાય ને એનાથી ઓછો પડે તો સરકાર અછત જાહેર કરે આ સવાર થઈ તો વરસાદ એક જ વખત પડ્યો પણ પડ્યો એટલો મુશળધાર કે એનાથી કોઈ ખેડૂતોને ફાયદો નથી થયો જંગલમાં ઘાસચારણ માટે ફાયદો નથી થયો ને સરકારે આ દિવસ સુધી અછત જાહેર કરી નથી પાંજરાપોળ અને ગૌશાળા સંઘ દ્વારા આ અંગે સરકારની અનેક વખત રજૂઆત કરાઈ છે સરકાર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને રજૂઆત કરીને સત્વરે કચ્છમાં અછત જાહેર કરવા આજીજી કરવામાં આવી છે પરંતુ સરકારે હજુ સુધી ગૌશાળાઓનો પોકાર સાંભળ્યો નથી ત્યારે સંસ્થાના સંચાલકોએ એવી પણ રજૂઆત કરી છે કે ગમે તે ભોગે કચ્છમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે અને ઘાસમાં સરકાર દ્વારા વિશેષ સબસિડી આપવામાં આવે જેથી ગૌશાળાઓ પોતાના પશુઓનો સારી રીતે નિભાવ કરી શકે ચાલુ વર્ષે સરકારે સારો વરસાદ થયો હોવાની નીતિ અપનાવીને અછત જાહેર કરી નથી પરંતુ વરસાદ એક ધારો અને એક સાથે પડવાથી કચ્છના વનવગડામાં ઘાસ ઉગ્યું નથી ત્યારે તે સંજોગો અને પરિસ્થિતિને જોતા યોગ્ય પગલાં ભરવા અનિવાર્ય છે અમે તો સરકારને અવાળ ધ્યાન દોરીએ છીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ આ બધી પરિસ્થિતિ સમજી ને તાત્કાલિક સરકાર અછત જાહેર કરે અછત જાહેર કરવા પછી તાત સરકારને યોગ લાગે તો સબસિડી આપે કેસ સબસિડી આપે જો સરકાર કબસિડી ના આપી શકતી હોય કેસમાં તો ઘાસચારો પૂરો પાડે તો પણ અમે અમને ખુશી થશે ને જો સરકાર તાત્કાલિક જાહેર નહીં કરે તો આપણે એક મા બાજુ એમ કહીએ છીએ ગૌ માતા છે ને ગૌ માતાને આપણી માતા ગણીને આપણી છે પણ ગૌ માતાને ઘાસચારો નહીં વળે પૈસા દેતા નહીં મળે ને પહોંચી નહીં વળે તો પરિસ્થિતિ એ થશે કે જાનવરો નિભાવવા મુશ્કેલ થઈ પડશે ને જે પરિસ્થિતિમાં જાનવરો બચી પણ શકશે નહીં એટલે અમે તો ફરી ફરીને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ બાબતમાં પૂરતું ધ્યાન આપે ને આ જાનવરો મળતા બચાવે એ ફરીથી અમે આ ગૌશાળા પાંજરાપોર સંગઠન લેખિતમાં ફરિયાદ વિનંતી કરી છે ને આજે આપણા મારફતે પણ અમે વિનંતી કરીએ છીએ જાન્યુઆરી માસમાં અમે લેખિત જણાવેલું છે કે કચ્છના સત્તર લાખ નાના મોટા પશુધન ધરાવતો જિલ્લો છે એમાંથી કચ્છની પાંજરાપોળો એક લાખ પશુધનનો નિભાવ થાય છે ભૂકંપ પછી સતત દસ વર્ષ સુધી કચ્છમાં સારો એવો વરસાદ થયો ત્યારબાદ છેલ્લા પાંચ છ વર્ષથી વધુ ઓછો વરસાદ એક સમયે પડતો વરસાદ ને લીધે પાંજરાપડ ગૌશાળાની આર્થિક પરિસ્થિતિ પણ અતિ કંગાળ થઈ છે હાલે પાંજરાપર ગૌશાળાના પશુઓને કેમ નિભાવવા એક ચિંતાનો વિષય બની ગયો છે આવનારા સમયમાં કચ્છ જિલ્લાના પાંજરાપર ગૌશાળાઓ પશુધનને નિભાવવાની મુશ્કેલી આશા રાખીએ કે ગૌ વાતો કરતી ભાજપ સરકાર ગૌ સંસ્થાઓની વ્યથા સાંભળશે કચ્છમાં અછત જાહેર ન થાય તો ઘાસચારામાં સબસીડી જાહેર કરવાની પહેલ પણ સરકાર કરશે તો પણ મૂંગાજીઓના પેટનો ખાડો પૂરવામાં મદદ મળી રહેશે ભુજની એક ખાનગી આલિશાન હોટલમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પ્રાદેશિક કચેરી ભુજ અને ફોકિયોના ઉપક્રમે ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ અંગે ઓપન હાઉસનું આયોજન કરાયું હતું જેમાં સરકાર અને ઉદ્યોગો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટેની કવાયત હાથ ધરાઈ હતી ભૂકંપ બાદ બિલાડીના ટોપની જેમ ઔદ્યોગિક એકમો કચ્છમાં ફૂટી નીકળ્યા છે ઔદ્યોગિક નિયમોને નેવે મૂકીને ઘણા ઉદ્યોગો ચાલી રહ્યા છે તેના પર ઠોસ કાર્યવાહી કરવાને બદલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની ચર્ચા વિચારણા કરાઈ હતી આ માટે મળેલ ઓપન હાઉસમાં કચ્છભરના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા ઓપન હાઉસમાં સરકારશ્રી દ્વારા બદલાતા ઔદ્યોગિક કાયદાઓની સમજ અપાઈ હતી જેમાં ખાસ કરીને પાણી પ્રદૂષણ હવા પ્રદૂષણ તેમજ અન્ય વહીવટી નીતિઓ અંગેના કાયદાઓની જાણકારી આપી તેની મંજૂરી લીધા બાદ કઈ રીતે પાલન કરાય છે તે મુદ્દે પરામર્શ થયો હતો તેમાં પણ નિયમોનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી થતી હોય તો તેની રજૂઆત ઉદ્યોગકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરી હતી આ ઓપન હાઉસમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભુજના રિજિયોનલ ઓફિસર જી એમ સાધુએ પ્રશ્નો સાંભળ્યા હતા આજે આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે ઓપન હાઉસ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના નાના મોટા તમામ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કાયદા પાલન બાબતે કાયદાઓ પર્યાવરણ સંરક્ષણ સંબંધિત ત્રણ છે ખાસ કરીને વોટર પોલ્યુશન કંટ્રોલ એક્ટ એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એ કાયદા પાલન બાબતે જરૂરી મંજૂરીઓ મેળવવામાં મંજૂરીઓ મેળવ્યા બાદ એના અમલીકરણની અંદર જે કંઈ વ્યવહારિક તકલીફો પડતી હોય તો એના નિરાકરણ માટે ઓપન હાઉસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન રાજ્ય સરકારની સૂચના અને નીતિના એક ભાગરૂપે દર મહિને કરવામાં આવે છે કચ્છમાં ઉદ્યોગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓપન હાઉસ મળે છે પરંતુ ઉદ્યોગોને કારણે લોકોને થતી હાલાકી સાંભળવા કેમ કોઈ ઓપન હાઉસ મળતા નથી આ એક મોટો સવાલ છે ઔદ્યોગિક ધારાઓનું ઉલ્લંઘન કરીને અનેક ઉદ્યોગકારો કચ્છમાં મોટી રોકડી કરી રહ્યા છે હવાનું પ્રદૂષણ પાણી પ્રદૂષણ તેમજ અવાજ પ્રદૂષણો ફેલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કામગીરી કરે છે તેવા પણ સવાલો ઉદભવી રહ્યા છે અનેક વખત પ્રચાર માધ્યમોમાં ઉદ્યોગોના અવકાત થતા હોય છે લોકો પોતાની વરાળ ઠાલવીને તંત્ર તેમજ સરકારને પગલાં ભરવા આજીજી કરતા હોય છે પણ સરકાર અને તંત્રને લોકોની સમસ્યાઓ દેખાતી નથી પણ ઉદ્યોગોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે ઓપન હાઉસ ગોઠવાય છે ત્યારે સરકાર તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નીતિ નિયમોને નેવે મૂકીને ચાલતા ઉદ્યોગો સામે લાલ કરીને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા આગળ આવે તે સાંપ્રત સમયની માંગ છે જો કે આ બાબતે જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભુજના રિજિયોનલ ઓફિસર શ્રી સાધુને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે લોકોની રજૂઆતો હોય તો અમારી ભુજ સ્થિત કચેરીમાં તેઓ કરી શકે છે રજૂઆતો અને ફરિયાદને આધારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે કાળા ડુંગરની મુલાકાત લેવામાં આવી હતી આ શિબિરમાં ગુજરાતભરમાંથી એકસો એક સાહસિક યુવાનોએ ભાગ લીધો હતો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો કાર્યક્રમ અંતર્ગત કચ્છથી બનાસકાંઠા સુધીની સરહદના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કચ્છના કાળા ડુંગરની મુલાકાત લઈને શિબિરાર્થીઓ રોમાંચિત થયા હતા અહીં સાહસિક યુવાનોને કેમલ સફારી હતી હતી તો ભારત મુલાકાત પણ યુવાનોએ લીધી આગામી દિવસોમાં કાર્યક્રમ અંતર્ગત શિબિરાર્થીઓને કચ્છના નારણ સરોવર કોટેશ્વર માંડવી ધોળાવીરા સહિતના સરહદી વિસ્તારોની મુલાકાત કરાવવામાં આવશે અને આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ બનાસકાંઠાની સુઈ સરહદે પૂર્ણાહુતિ સમારોહ યોજાશે આજે પ્રવાસનો બીજો દિવસ છે બીજા દિવસમાં આપણે કાળો ડુંગર છે પછી ભારત પાકિસ્તાન વિગા બોર્ડર છે ત્યાંથી લઈને આપણે પૂર્ણાહુતિ નરેશ્વરી બોર્ડર જ્યાં નડેશ્વરી મંદિર સુઈગામ બોર્ડર છે ત્યાં એને પૂર્ણાહુતિ કરવામાં આવે છે દસ દિવસનું પ્રોગ્રામ હોય છે દસ દિવસની અંદર અલગ અલગ બધી કચ્છના જોવાલાયક સ્થળો છે માતાનો મઢ છે નારાયણ સરોવર કોટેશ્વર માંડવી બીચ છે તોળાવીરા છે હાજીપીર છે બધા બધા ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે બધા સ્થળોનો અહીંયા સમાવેશ થઈ જવાનો યુવાનોમાં સાહસતા જળાવાય અને એને પણ મનથી જાગૃત થાય કે આપણે કાંક નવું યુવાન કરીએ કાંક દેખાડીએ કે કાંક આપણે નોકરી જોબ ફોજી તાલીમ ગમે ત્યાં લેવી એટલા માટે જાગૃત માટે આ ઓળખો કાર્યક્રમમાં જોઈન્ટ થયા છે હું વૃષ્ટિભાટ વડોદરાથી આવી છું અને આ કાર્યક્રમમાં મેં ભાગ લીધેલો છે મારા સિલેક્શન થયું છે આજે અમે લોકો ઊંટની સવારી કરવાના છે તો સારું બધી સરહદોની ઓળખાણ પડે છે મને ખાસું બધું જાણવા મળ્યું આજે કઈ કઈ જગ્યાઓ મંદિરો ખાસા બધા જોયા અમે લોકોએ એમાં કઈ ખાસિયત છે એ બધું જાણવા મળ્યું અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો આપ જોતા રહો કચ્છુદય ટીવી ન્યૂઝ